સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 14મી ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં તિરંગા સાથે હજારોની સંખ્યામાં લોકો આપમેળે રેલીમાં જોડાયા હતા અને તિરંગાના રંગે રંગાયા હતા. પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ તાલુકા મંડળ તથા પ્રાંતિજ શહેર મંડળ દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ બાબા સાહેબ આંબેડકરના બાવળા પાસેથી નીકળેલ વિશાળ તિરંગા રેલી પ્રાંતિજના વિવિધ માર્ગો, બજાર સહિત વિસ્તારોમાં થઈને પ્રાંતિજ નાની ભાગોર ખાતે આવેલ પંખીઘર ખાતે પહોંચી હતી, જેમાં તિરંગા રેલીમાં હજારોની સંખ્યામાં લોકો આપમેરે હાથમાં તિરંગા લઈને જોડાયા હતા અને તિરંગાના રંગમાં રંગાયા હતા. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ શહેર પ્રભારી વિજયભાઈ વણઝારા, તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, અરવિંદભાઈ પરમાર, ગિરીશભાઈ પટેલ, જિગ્નેશભાઈ પંડ્યા, વિધાનસભા પ્રાંતિજ મીડિયા સહ કન્વીનર સંજયભાઈ રાવલ, મનોજભાઈ મોદી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, કુશવભાઈ બ્રહ્મભટ્ટ સહિત મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ તથા પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ. દેશ આજે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો ત્યારે સૌપ્રથમ આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે હું તમામ દેશના દેશવાસીઓ અને પ્રાંતિજ તલોદ અને સમગ્ર જિલ્લાના દેશ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આજે તિરંગા યાત્રાના માધ્યમથી આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશભક્તિ માટે છેલ્લા ગયા વર્ષે પણ આખો તિરંગા યાત્રાનો કાર્યક્રમ આપી, આ વર્ષે પણ તિરંગા યાત્રાનો કાર્યક્રમ આપી, એક દરેક માણસમાં પોતાની રાષ્ટ્રભક્તિ પેદા થાય અને આજના રાષ્ટ્રભક્તિ પેદા થાય અને દરેક માણસ આ રાષ્ટ્ર માટે વિકાસની દ્રષ્ટિએ આગળ વધે એ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રયત્નો કરી રહ્યા છે. આજે દેશના વીર જવાનો, શહીદો અને જેને આઝાદી આપી છે એવા તમામને હું નમન કરું છું અને આવનારા દિવસમાં જ્યારે વિશ્વ આપણો દેશ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આજે પ્રાંતિજના નગરના સૌ આગેવાનો, સૌ હોદ્દેદારો સહિત અમે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો સાથે તિરંગા યાત્રા કાઢી છે અને દેશભક્તિ જગાવવાનો એક પ્રયત્ન કર્યો છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશના માટે વિકાસ કરી રહ્યા છે એને સમર્થન આપવા માટે આજે